वीडियो लेक्चर में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आज आपने धोरण 11 अर्थशास्त्र के अंदर चैप्टर नंबर 3 मां तेरी अंदर आपने नवा टॉपिक की चर्चा करवानी है। व्यक्तिगत मांग कोने कहेवाय अने बजार मांग कोने कहेवाय, मांग की सापेक्षता अने मांग की मूल्य सापेक्षता ना अर्थ की चर्चा आज आपने करवानी। या वीडियो लेक्चर ने अंदर आपने मांग नो विस्तरण संकोचन अने वधारा घटाड़ा ने आपने विस्तृत चर्चा कर। आज नो टॉपिक आपने शुरू करी तो व्यक्तिगत मांग कोने के अने बाजार मांग कोने के। व्यक्तिगत मांग એટલે શું અને બજાર માંગ એટલે શું? તો વ્યક્તિગત એટલે કે એક વ્યક્તિ જે વસ્તુની માંગ કરે છે તે વ્યક્તિગત માંગ છે અને બજારની અંદર રહેલા તમામ વ્યક્તિઓ છે તે જે વસ્તુની માંગ કરે છે તે બજાર માંગ છે। તો વ્યાખ્યાની સમજૂતી મેળવીએ કે વ્યક્તિગત માંગ શું છે કે ચોક્કસ સમય કે કોઈ એક વ્યક્તિ કોઈ વસ્તુની ખરીદી કરે છે। હવે વસ્તુની ખરીદી ક્યારે કરે? જ્યારે વ્યક્તિને વસ્તુની જરૂરિયાત હોય તો એ વસ્તુની ખરીદી કરવાનો તે ચોક્કસ સમય નક્કી કરે છે। એટલે જ્યારે એક વ્યક્તિ દ્વારા વસ્તુની ખરીદી થાય છે ત્યારે તે વ્યક્તિનો વસ્તુ ખરીદવાનો સમય છે તે ચોક્કસ હોય છે। ચોક્કસ સમય કોઈ એક વ્યક્તિ દ્વારા અહીંયા વસ્તુની જે માંગ થાય છે તે એક વ્યક્તિ દ્વારા થાય છે। તો એક વ્યક્તિ દ્વારા બજારની અંદર વસ્તુની જુદી જુદી કિંમતે કે દરેક વસ્તુની કિંમત છે તે જુદી જુદી હોય છે અને જેમ કિંમત બદલાય તેમ આ વ્યક્તિની માંગમાં પણ બદલાવ આવે છે કે જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે। ત્રણ બાબત યાદ રાખવાની છે વ્યાખ્યા યાદ રાખવા માટે। પહેલું છે ચોક્કસ સમય, બીજું છે વ્યક્તિગત માંગની અંદર કોઈ એક વ્યક્તિ દ્વારા માંગ થાય અને ત્રીજું છે વસ્તુની જુદી જુદી કિંમત। તો વ્યાખ્યા થશે ચોક્કસ સમય કોઈ એક વ્યક્તિ દ્વારા બજારની અંદર જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે। હવે અહીંયા વ્યક્તિગત માંગને આપણે અહીંયા કોષ્ટક દ્વારા સમજીએ તો અહીંયા કિંમત આપી છે અને વ્યક્તિ એની માંગ આપે છે। હવે આટલા કોષ્ટકની ચર્ચા કરીએ તો અહીંયા એક જ વ્યક્તિની માંગ આપી છે કે જ્યારે કિંમત 10 રૂપિયા હોય છે ત્યારે વ્યક્તિની માંગ 1 એકમની છે। કિંમત 10 થી ઘટીને 8 થાય છે તો માંગ 1 થી વધીને 2 થાય છે। કિંમત ઘટે છે તો માંગની અંદર વધારો થાય છે। તેવી જ રીતે કિંમત 8 થી ઘટીને 6 થાય તો માંગ 2 થી વધીને 3 થાય છે। કિંમત 6 થી ઘટીને 4 થાય તો માંગ 3 થી વધીને 4 થાય છે। કિંમત 4 થી ઘટીને 2 થાય તો માંગ 4 થી વધીને 5 થાય છે। તો કહેવાનો મતલબ કે અહીંયા એક વ્યક્તિની માંગ છે કે જ્યારે કિંમત 10 રૂપિયા હોય ત્યારે આ એક વ્યક્તિ 1 એકમની ખરીદી કરે છે, જ્યારે કિંમત ઘટીને 2 થાય ત્યારે વ્યક્તિ પોતાની માંગમાં વધારો કરે છે અને 5 એકમની ખરીદી કરે છે। તો અહીંયા જે આપણે આ બે કોલમની સમજૂતી મેળવી કે અહીંયા સુધીની કોલમ છે તે આ કોષ્ટક છે તે વ્યક્તિગત માંગનું કોષ્ટક છે કે એક વ્યક્તિ દ્વારા થતી માંગ અહીંયા દર્શાવવામાં આવી છે। આગળ બજાર કે બજારની અંદર તમામ વ્યક્તિ દ્વારા, તમામ વ્યક્તિ એટલે કે તમામ ગ્રાહકો દ્વારા, ગ્રાહક એટલે કોણ કે વસ્તુ ખરીદવાની તેમને ઈચ્છા હોય। હવે ગ્રાહક છે બધા જ ગ્રાહકો અહીંયા આપેલા છે, કોઈ એક વ્યક્તિ કે એક ગ્રાહક આવ્યો નથી। તમામ ગ્રાહકો દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને બજાર માંગ કહે છે કે અહીંયા ગ્રાહકો છે તે બજારના તમામ છે કે જેટલા પણ ગ્રાહકો છે તે બધા ગ્રાહકો દ્વારા વસ્તુની જુદી જુદી કિંમતે જે માંગ થાય તેને બજાર માંગ કહેવાય। તો વ્યક્તિગત માંગ અને બજાર માંગની અંદર તફાવત શું છે કે વ્યક્તિગત માંગની
તથા કોષ્ટકની સમજૂતી મેળવીએ કે કિંમત વ્યક્તિ એ ની માંગ આપી છે, વ્યક્તિ બી ની માંગ આપી છે, વ્યક્તિ સી ની માંગ આપી છે. હવે આ એ વ્યક્તિને ન ગણીએ, ફક્ત બી વ્યક્તિને ગણીએ તો કિંમત અને બી વ્યક્તિ, તો આ જે બે કોલમ છે તેને ગણીએ તો વ્યક્તિગત માં. હવે એ બી ને ન ગણીએ અને સી ને ગણીએ તો કિંમત અને વ્યક્તિ સી ની માંગ આપી છે તે વ્યક્તિગત માં. કે આ વ્યક્તિ ની માંગ જે દર્શાવે છે તે ઉભી કોલમ ની અંદર આપેલી છે. જ્યારે બજાર માંગ છે ત્યારે ત્રણેય વ્યક્તિ ની જે માંગ છે તેનો સરવાળો કરતા પ્રાપ્ત થાય. હવે સમજો કે જ્યારે કિંમત 10 રૂપિયા હોય ત્યારે એ નામનો વ્યક્તિ 1 એકમ ખરીદે છે, કિંમત 10 હોય ત્યારે બી નામનો વ્યક્તિ 2 એકમ ખરીદે છે, કિંમત 10 હોય ત્યારે સી નામનો વ્યક્તિ 3 એકમ. તો એની વ્યક્તિગત માંગ 1 એકમની છે, બી ની વ્યક્તિગત માંગ 2 એકમની છે, સી ની વ્યક્તિગત માંગ 3 એકમની છે. આખા બજારની માંગ 10 રૂપિયા એ કેટલી છે? તો 1 + 2 + 3 = 6 જે બજાર માંગ દર્શાવે છે. અહીંયા બજારના તમામ વ્યક્તિ જે કાંઈ પણ ખરીદી કરે છે તેનો સરવાળો કરતા બજાર માંગ. તો વ્યક્તિગત માંગ છે તે કોઈ એક વ્યક્તિની માંગ દર્શાવે છે, જ્યારે બજાર માંગ છે તે સમગ્ર બજારની અંદર રહેલા જેટલા પણ ગ્રાહકો છે તેના દ્વારા થતી વસ્તુની માંગ દર્શાવે છે. હવે દાખલા તરીકે કિંમત 2 રૂપિયા હોય તો એ વ્યક્તિની માંગ 5 એકમની છે, બી વ્યક્તિની માંગ 6 એકમની છે, સી વ્યક્તિની માંગ 7 એકમની છે. તો આ ત્રણેય વ્યક્તિની માંગનો સરવાળો કરીએ એટલે આપણને બજાર માંગ મળે છે 2 રૂપિયાની કિંમતે વસ્તુની માંગ છે, બજાર માંગ છે તે 18 એકમોની છે. 10 રૂપિયાની કિંમતે 6 એકમોની માંગ હતી, 2 રૂપિયાની કિંમતે 18 એકમોની માંગ છે. જેમ જેમ કિંમત ઘટે છે તેમ વ્યક્તિગત માંગ હોય કે બજાર માંગ હોય બંનેની અંદર વધારો થાય છે. હવે આ ત્રણેયની માંગ રેખા એટલે વ્યક્તિગત જે માંગ છે તેની માંગ રેખા પણ ઋણ ઢાળ ધરાવે છે, બજાર માંગ છે તેની માંગ રેખા પણ ઋણ ઢાળ ધરાવે છે. બંનેનો ઢાળ ઋણ જ હોય છે, પણ અહીંયા આ જે ઢાળ આપેલા છે તેની અંદર કેટલીક વખત ફેરફાર જોવા મળે છે. ઢાળ સમાન જ હોય છે પણ ઢાળની અંદર ફેરફાર જોવા મળે. તો અહીંયા આપણે વ્યક્તિગત માંગ અને બજાર માંગની સમજૂતી મેળવી. વ્યક્તિગત માંગમાં કોઈ એક વ્યક્તિ દ્વારા વસ્તુની માંગ થાય, બજાર માંગની અંદર તમામ વ્યક્તિ દ્વારા વસ્તુની માંગ થાય. આગળ વાત કરીએ, નવો ટોપિક છે માંગની સાપેક્ષતા. કે માંગની સાપેક્ષતા કોને કહેવાય? એક માર્ક્સની આ વ્યાખ્યા પૂછાય છે. કે વાત કરીએ તો માંગ ઉપર અસર કરતા પરિબળો, માંગ ઉપર અસર કરતા પરિબળો મુખ્યત્વે બે. પહેલું હતું વસ્તુની કિંમત અને બીજું હતું કિંમત સિવાયના અન્ય પરિબળો. તો માંગને અસર કરતા મુખ્ય બે પરિબળો છે, વસ્તુની કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો. આ કિંમત સિવાયના અન્ય પરિબળો આપણે ઘણા બધા જોયા કે વ્યક્તિની પસંદગી અને અભિરુચિ, વ્યક્તિની આવક, ત્યાર પછી આવક અવેજી વસ્તુ અને પૂરક વસ્તુની માહિતી મેળવીતી, વસ્તી અને વસ્તીનું વયજૂથ, આ બધી જ બાબતો છે તે કિંમત સિવાયના અન્ય પરિબળો છે જે માંગ ઉપર અસર કરે છે. તો માંગ ઉપર અસર કરનારા જેટલા પણ પરિબળો છે એ પરિબળોને લીધે વસ્તુની માંગમાં થતા ફેરફારને માંગની સાપેક્ષતા કહે છે. કે માંગ ઉપર અસર કરતા મુખ્ય બે પરિબળો વસ્તુની કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો, આ બંને પરિબળોને લીધે માંગ પર જે ફેરફાર, માંગની અંદર જે બદલાવ આવે, વધારો કે ઘટાડો થાય તેને માંગની સાપેક્ષતા કહે છે. એક માર્ક્સની વ્યાખ્યા પૂછાય કે માંગની સાપેક્ષતા કોને કહેવાય? તો માંગ ઉપર અસર કરનારા પરિબળને લીધે માંગમાં જે ફેરફાર થાય તેને માંગની સાપેક્ષતા કહેવાય. આગળ ટોપિક છે માંગની મૂલ્ય સાપેક્ષતા, પ્રાઇસ ઇલાસ્ટિસિટી,
अंग्रेजी में कहवाय मूल्य એટલે प्राइस સાપેક્ષતા એટલે ઇલાસ તો માંગણી મૂલ્ય સાપેક્ષતા કોને કહેવાય અહીંયા આપણે અર્થની વાત કરીએ તો કોઈ પણ વસ્તુની કિંમત કોઈ પણ વસ્તુ છે તેની કિંમત અને તે વસ્તુની માં તેની વચ્ચેના પ્રમાણાત્મક સંબંધને કે કિંમત હોય ત્યારે માંગ કેટલી છે તો તે બે વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે તો વ્યાખ્યા છે કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ બે પરિબળો આપ્યા છે કિંમત અને માંગ આ બંને વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય સૂત્ર આપ્યું છે કે સૂત્ર છે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કે કોઈ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અહીંયા આ જે સૂત્ર આપ્યું છે તેના ઉપરથી આપણે વ્યાખ્યા બનાવવાની વાત કરી કે વ્યાખ્યા બનાવો તો પહેલા સૌથી લેવાનું છે કિંમત અને માં આ બે પરિબળ અહીંયા છે તો આ કિંમત છે તે સ્વતંત્ર પરિબળ છે અને માંગ છે તે કિંમત ઉપર આધારિત પરિબળ છે કઈ રીતે કિંમત સ્વતંત્ર કે કિંમતની અંદર ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થાય માંગમાં ફેરફાર થવાથી કિંમતમાં ફેરફાર થતો નથી પણ કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં ફેરફાર થાય કે કિંમત વધે તો માંગ છે તે ઘટે કિંમત ઘટે તો માંગ વધે છે તો કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં ફેરફાર થાય છે એટલે કિંમત એ સ્વતંત્ર છે અને માંગ છે તે કિંમત ઉપર આધાર રાખે છે તો આ વ્યાખ્યાની શરૂઆત આપણે કરી તો કોઈ પણ વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને લીધે વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે ફરી એક વખત કે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને લીધે વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે ઉદાહરણ લઈએ કે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર 1% હોય અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર 5% હોય તો કિંમતમાં થતો ટકાવારી ફેરફાર 1% છે માંગમાં થતો ટકાવારી ફેરફાર 5% છે તો સૂત્રની અંદર મૂકી તો માંગમાં થતો ટકાવારી ફેરફાર છે 5% છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર છે 1% 5/1=5 હવે આ 5 છે તે શુદ્ધ દર્શાવાય છે શુદ્ધ રકમની અંદર દર્શાવાય છે તેની પાછળ કોઈ એકમ લગાડવામાં આવતો નથી તેથી તેને અહીંયા માનાંકમાં દર્શાવવામાં આવે છે તો અહીંયા આપણે વાત કરી માંગની મૂલ્ય સાપેક્ષતા કે કિંમતમાં થતા ટકાવારી ફેરફારને લીધે વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે મિત્રો હવે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપણે જોયો છે હવે પછીના લેક્ચરની અંદર આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોની આપણે આકૃતિ સહિત સમજૂતી મેળવવાની